आगामी तारीख 22 में मेना रोड शहर न आजवा रोड खाते अनसुया लेप्रेसी मैदान में गुरु हरि परम पूज्य हरिप्रसाद स्वामी जी 88 मा प्रागट्य उत्सव निमित्ते गुरु भक्ति महोत्सव न कार्यक्रम अंगे आज रोज एक पत्रकार परिषद नु आयोजन करवामा आव्यु हतु। सोखड़ा स्वामीनारायण मंदिर ना गादीपति गुरु हरि परम पूज्य हरिप्रसाद स्वामी जी महाराज ना 88 मा प्रागट्य पर्व निमित्ते आगामी तारीख 22 मेना रोज शहर ना पूर्व विस्तार मा आवेला आजवा रोड सरदार एस्टेट सामे ना अनसुया लेप्रसी मैदान मा सांजे 7 थी रात्रि ना 10 सुधी गुरु भक्ति महोत्सव नी उजवणी करवामां आवनार छे, जेमां मोटी संख्यामां हरिभक्तो उपस्थित रहेनार छे। साथे साथे गायत्री उपासक हर्षद बापा इश्कोन मंदिरना नित्यानंद जी स्वामी विशेष उपस्थित रहेनार छे। आ गुरु भक्ति महोत्सव प्रगट गुरु हरि परम पूज्य प्रबोध जी स्वामी जी नी प्रत्यक्ष उपस्थिति मां थनार छे, जेने लईने आजरोज पत्रकार परिषद योजवामां आवी हती, जेमां गुरु प्रसाद स्वामी सुचेतन स्वामी स्थायी समितिना चेरमेन डॉक्टर हितेंद्र पटेल केतन ब्रह्म भट्ट केतन भाई पटेल तथा एडवोकेट हर्षद परमार उपस्थित रह्या हता। साचा अर्थमां आपणे केवी रीते निमित्त बनी शकीए તે માટેની આ પ્રમાણે થીમ કરો, ગુરુના મહિમામાં ડૂબવું। ગુરુએ સમાજને એક અદ્ભુત રીતે વિવેકી ખાનદાન પવિત્ર અને દેવીશ યુવાનોને જે ભેટ આપી છે સમાજને, તે અંગેની વાતચીત કરવી। તો ઘણા બધા એવા ક્રિએટિવ યંગસ્ટર્સ છે, ઘણા બધા ક્રિએટિવ એવા સંતો છે કે જેમને 15-20 મિનિટમાં ગુરુ હરિ સ્વામીશ્રીના એ યુગ કાર્યની ઝાંખી કરાવતું પ્રેઝન્ટેશન પણ સરસ કર્યું છે। મુંબઈના યુવકો સુંદર મજાનો કલ્ચરલ પ્રોગ્રામ ગુરુ ભક્તિ અર્ધ્ય સ્વરૂપે ભક્તિ નૃત્ય અદા કરશે। ગુરુ હરિ સ્વામીશ્રીના અનેક યુગ કાર્યોમાં જેમને સાક્ષી બનવા મળ્યું છે તેવા સંતો પણ એ મહોત્સવ નિમિત્તે પોતાના વિષય દ્વારા એ સમાજને સંબોધશે, યુવકોને સંબોધશે, ભક્તોને સંબોધશે અને સાથે સાથે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એ મહાઆરતી પછી સમયની પૂર્ણાહુતિ થશે। સાચા અર્થમાં સૌ યુવકો કોઈક સંદેશો લઈને જાય, આત્મીયતાનો સંદેશો લઈને જાય। યુવાન પોતાના જીવનને ધન્ય કરે, પોતાના પરિવારનું સમાજનું સાચું ગૌરવ બને તેવા કોઈક સંકલ્પ સાથે આ સમયો ઉજવાય એવી સૌની ભાવના છે અને એ રીતે આ સમયની રૂપરેખા છે। ગુરુ હરિ સ્વામીશ્રી તો અમારું મૂળ ધામ છે અને ઠાકોરજી ત્યાં વિરાજમાન છે, તો સંતોએ ભેગા મળીને કાર્યકર્તા દ્વારા ઠાકોરજીના સાનિધ્યમાં નીચે જ્ઞાનેન્દ્ર દેરીએ ચરણોમાં આમંત્રણ કાર્ડ ગુરુ ભક્તિ મહોત્સવ સ્વરૂપે સમય સર્વોપરી નિમિત્ત બને અને સાચા અર્થમાં ગુરુ ભક્તિ અદા કરી શકીએ અને તે રીતે આમંત્રણ આપ્યું છે। આપને જણાવતા એક વસ્તુ કહેવાનું મન થાય છે કે 11મી રાત્રે જે ફંક્શન હતું હરિધામની ધરતી પર વૈશાખ શુદ્ધ દસમ જે ગુરુ હરિ સ્વામીજીનો તિથિ પ્રમાણે પ્રાગટ્ય ઉત્સવ હતો, તેમાં રાત્રે એવું એનાઉન્સ કરવામાં આવ્યું કે 22 તારીખે આપણે સુરતમાં કોઈ કાર્યક્રમ કરીશું, તો તે નિમિત્તે સૌ વડીલ સંતો હરિધામના ત્યાં વ્યસ્ત હોવાથી એ સંતો નેચરલ છે અહીં ઉપસ્થિત ન રહી શકે। ઠાકોરજીના ચરણે પ્રાર્થના કરીએ છીએ, ઠાકોરજી વિરાજમાન થઈ આ કાર્યક્રમમાં સર્વાંગી રીતે અમ સૌને બળ બુદ્ધિને શક્તિ આપે એવી પ્રાર્થના પણ છે। આપના માધ્યમથી વડોદરા સંસ્કારી નગરીની તમામ જનતાને અને મધ્ય ગુજરાત અને સમગ્ર ગુજરાતની જનતાને એક આમંત્રણ પાઠવવા જઈ રહ્યા છે કે રવિવારે 22 તારીખે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનો ગુરુભક્તિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। એમના જન્મદિવસ નિમિત્તે ગુરુઋણ અદા કરવાનો એક નમ્ર પ્રયાસ અમારા સૌના ગુરુ પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજીના સાનિધ્યમાં થઈ રહ્યો છે, ત્યારે આપશો જરૂરથી એ ફંક્શનનો લાભ લેવા માટે પધારજો। તેમની જીવન ભાવના હતી આત્મીયતા અને બીજી ખૂબ ગમતી વસ્તુ હતી અનુવૃત્તિની એ યુવક નૃત્ય, એ બંને વસ્તુ જીવનમાં આત્મસાત થાય, પરિવારે પરિવાર સુધી એ આત્મીયતાનો સંદેશો પહોંચે અને યુવા સમાજ સાચારમાં પ્રભુભક્તિ ગુરુભક્તિ અને રાષ્ટ્રભક્તિનો પ્રેમણી સંગમથી જીવતો થાય આવી બે મંગલકારી ભાવનાથી આ ફંક્શન થઈ રહ્યું છે। ત્યારે આપ સૌના માધ્યમથી ફરી એક વખત સમગ્ર ગુજરાતની જનતાને, જેને હરિપ્રસાદ સ્વામી એવું કહેતા કે ગુજરાતની 5.5 કરોડ જનતા તીર્થરૂપ છે, કેમ કે ક્યાંક ને ક્યાંક કોઈક સંત સાથે કનેક્ટેડ છે, કોઈક ધાર્મિક સંસ્થા સાથે કનેક્ટેડ છે, એ નિર્વ્યસિકને ધાર્મિક અને પવિત્ર જીવન જીવતી કોઈ પણ વ્યક્તિ ભગવાનનું જીવન તીર્થ છે, તો તીર્થ સ્થાન વ્યક્તિઓને ફરી એકવાર આમંત્રણ આપવા માટે આભાર હતા। ખૂબ ગર્વ અને આનંદની લાગણી અનુભવીએ છીએ। ગુરુભક્તિ મહોત્સવ 22 તારીખે રવિવારે ઉજવાઈ રહ્યો છે, ત્યારે 7:30 થી 10 કાર્યક્રમમાં આપણે પધારવા માટે ફરી ફરી ભાવભીનું આમંત્રણ છે। જય સ્વામિનારાયણ।